કેવડિયા એકતા નગર ખાતે દેવી દુર્ગા એજન્સી તથા બીએસએ એજન્સીના ગાડીના ડ્રાઈવરો વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા. નર્મદા જિલ્લાના કેવડિયા એકતા નગર ખાતે વહીવટી સંકુલ નવી એડમિન બિલ્ડિંગના સટ્ટા મંડળના અંડરમાં કામ કરતી એજન્સી દેવી દુર્ગા તથા બીએસએ એજન્સીના નેજા હેઠળ છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા ઇલેક્ટ્રિક ગાડીઓના ડ્રાઈવરો આજ રોજ પગાર વધારાની માંગને લઈ નવી એડમિન બિલ્ડિંગની સામે ભેગા થયા હતા. આ ગાડીઓના ડ્રાઈવરે કહ્યું છે કે અમારી પાસેથી નક્કી કરેલ ફરજના સમયે કરતાં વધુ કામ કરવામાં આવે છે, તેમજ વેતન પણ ઓછું ચૂકવવામાં આવે છે તથા ફરજ પરના વધારાના કામ બાબતે પગાર ધોરણમાં ઓવરટાઈમ પણ આપતો નથી, જેને લઈને એજન્સી દ્વારા અમારું શોષણ થઈ રહ્યું હોય એવું લાગે છે. આ ડ્રાઈવરોને જે યુનિફોર્મ આપવામાં આવ્યો છે તેના પૈસા પણ એજન્સી દ્વારા કાપી લેવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે, જેને લઈને ડ્રાઈવરોમાં નારાજગી જોવા મળી છે. આ સમસ્યાઓને લઈને ડ્રાઈવરોનું શું કહ્યું છે તે સાંભળીએ. રિપોર્ટર ગૌતમ વ્યાસ. મારું નામ તરી શૈલેષભાઈ છે. હું અહીંયા અત્યાર સુધી એસઓયુમાં જે દેવી દુર્ગા કન્સ્ટ્રક્શન એજન્સી છે એમાં અંદાજિત એક વર્ષની ઉપર હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું અહીંયા અહીંયા ને અમારે હમણાં પ્રશ્ન એ છે કે હાલ બાબત અમારે સેલરીમાં તો અમારે 9000 જેવી સેલરી આપે છે મહિના દીઠ, એટલે અમારે સેલરીમાં અમારે કંઈ ગુજારો થતો નથી અમારે. એટલે અમારે એવી માંગ છે કે અમારે થોડી સેલરી થોડી વધારે આપે ને અમારે પ્લસ કે અહીંયા ડ્રાઈવર તરીકે પાછું પ્યુનની બી કામ કરવું પડે છે અહીંયા, એટલે અમારે 9000માં કંઈ પોસાતું નથી ને અમારે અંદાજિત પાવા 8 કલાકની નોકરી હિસાબે અમારે કરવાની હોય છે. એમાં ને 8 કલાકથી બી અમારે 12 કલાક જેટલા અમારે વધારે ટાઈમ ફાળવું પડે છે નોકરીમાં, એટલે અમારે 9000માં કંઈ પોસાતું નથી. એટલે અમારી એવી માંગ છે કે અમારે થોડો પગાર વધારમાં ધોરણ અમારે અંદાજિત અમારે બધા ડ્રાઈવરની એવી માંગ છે કે અમારે જે કંઈ પગાર ધોરણ હોય એ અમારે 19000ની આસપાસની એવો માંગ છે અમારે. મારું નામ સાગરકુમાર સુરેશચંદ્ર શાહ છે. હું તિલકવાડાનો વતની છું. હું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડ્રાઈવર તરીકેની ફરજ બજાવું છું. ડ્રાઈવર પ્લસ સુપરવાઇઝરની ફરજ બજાવું છું. તો તમામ ડ્રાઈવરની એવી માંગણી છે કે અમને જે તે સેલેરી આપે છે એમાં પૂરું થઈ શકતું નથી, એના લીધે અમારો પગાર વધારવાના લીધે તમામ ડ્રાઈવરો હડતાલ ઉપર બેઠેલ છે. તો અમારી અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે જે તે વળતર ચૂકવવામાં આવે એમની માંગ પ્રમાણે.